એઢી છે, શું તું પાણી લાવજે. તમને પાણી હુજે છે, મારી આંખના આહુડા નથી દેખાતા. કણું પડ્યું હોય તો કાચ ન ખાય, એમાં હોય શું. તમે કોઈ દી શાંતિથી વાત કરશો કે નહીં? એ હોય તો એ બસ આડી આડી વાત કરવાની ટેવ, ઉતારી પાડવાની ટેવ, હેરાન કરવાની ટેવ. ખોક દીક તો હારી વાત કરો. હારી વાત કરું લે. હા, શું થયું છે? એનો દુખાવો છે. તમે સમજતા કેમ નથી આદિ? તમે તમારા બા મારી વાહે પડી ગયા છો. એટલા વર્ષોથી એક ને એક વાત કરો છો. માણસ ટોર નથી કે એક કિલે બાંધી રાખો ને મને કાંઈ થાય નહીં. મારી પાસે વાંચાશે તો હું બોલું તો ખરા ને? હા તો શું થયું? તમે તું સમજતી નથી. આ ઘરમાં તને કોઈ પસંદ કરે છે નહીં ને? આ તું કોઈને ગમતી જ નથી. આ બધાને કડવા દોડે છે, અને એનું કારણ કોણ? તું. સીધી વાત છે ને, સમજવાની કોશિશ કર. આ તારામાં બુદ્ધિ જેવું તો કઈ છે નહીં. હા, આ તો ઓછો છે. આ કઈ કઈને થાય કે આ કે હાલતી નહીં થા, હાલતી નહીં થા. ખબર નહીં આ ઘરમાં હું એવું તો ડાયટું છે કે તું અહીંયાથી ઊભી જ થતી નથી. આ હાથે કરીને તે ખીલો ખોડ્યો છે, અને તું જાતે બંધાણી છો. અમે તને બાંધી નથી, અમે તો આ રેઢિયા ઢોરની જેમ તને સૂટી જ મૂકી છે, પણ તું છે કે જાતી નથી. કારણ કે હું રેઢિયા ઢોર નથી ને, એટલે સમાજમાં, કુટુંબમાં, પરિવારમાં રહેવાનું છે મારે. તમને શું લાગે એટલું હેલું છે કે કોઈ કહે કે હાલતા થઈ જાવ અને આપણે થઈ જાય? તમે સમજવાની કોશિશ કરો. મા બાપની આબરૂથી લઈને મારા પોતાના વિચારો સુધી બસ એક જ વાત છે કે મારે આ ઘરમાં રહેવું છે, મારે પાછું જ જવું. દુખી થવું છે અને દુખી કરવા છે. માંડી જ લીધું છે, આમાં તારી યારે સીધી રીતે કેમ વાત કરવી? તું લાયક જ નથી સીધી રીતે વાત કરવાની. અને તું એ ન સમજાતું કે ઘરમાં કાંઈ પણ થાય તો દોસ્તના ટોપલા મારી ઉપર જ હુકામ. હું જ ગુનામાં કેમ હોય? બધી કોઈની કાંઈ ભૂલ જ ન હોય મારા સિવાય? મારી કોઈની ભૂલ હોય તો ને બતા, હું ભૂલ છે? છોકરા કોણ છે? હું કે તું? હું? આ તો તું છોકરા આપી કેમ છે નહીં ને? મારા હાથમાં નથી ને. લ, આ હંધો તારો જ વાંક છે. તારામાં કઈ ખામી એ છે તો જ ન થતું હોય ને? એટલા માટે તો આ ઘરમાં બધા તને બેણા મારે છે. આ ઘરનો વારસદાર તું આપી દે, કાલ હવારે તને કોઈ આંગળી સીંધે તોય મને કહે છે. અરે કઈ બજારમાં થોડો મળે છે તો જઈને લઈ આવું અને આપી દો તમારા હાથમાં. હા તો પછી અમે શું કરીએ આમાં? હા, અરે તણાય છે કેમ? કેટલી વાર કીધું, હમણાં તું જ કહેતી હતી. હા, ધીમે વાત કરો, શાંતિથી વાત કરો. તો હું ધીમે વાત કરું છું. તમારી હામું તું વડકા નાખે છે, હે? મને દબાવવા માંગે છો? અરે તમને દબાવીને ક્યાં જવું છે મારે? તો હું તો તમને સમજાવવાની કોશિશ કરીને મરી ગઈ કે એ મારા હાથમાં નથી. એક વાતની રટ મૂકી દો અને આમે આ ઈશ્વર આપણને આપણા કર્મોની સજા આપે, કર્મોના ફળ આપતો હોય. આપણા ઘરમાં બાળક ન હોય તો બની શકે કે ક્યાંક ને ક્યાંક આપણા દોષ હોય, આપણા ભૂંડા કર્મોની સજા મળતી હોય આપણને. મળતી હશે. આ તું કેવા કર્મ કરીને આવી અમને શું ખબર? અને એટલે તમે બધા ભોગવીએ છીએ. આ તારા કર્મના લીધે જ તમારે ભોગવવું પડે છે. પણોતી તો તું સોજ આવી ત્યારનું આ ઘરમાં કાંઈ સારું થયું નથી. અને રહી વાત તો તારો ભાઈ તને લઈ જવા હાટું તૈયાર છે. હા, તો ક્યારનો તૈયાર છું કે છૂટા છેડા લઈ લઉં, પણ ખબર નહીં હું તને કાંઈ ઉજતું જ નથી. હે હા, બસ આમ બેહીને રોવાથી કાંઈ નહીં થાય. નીકળ આ ઘરમાંથી, ભાગી જા. શું કામ છે અહીંયા? હે,
તારા ઘરમાં કોઈ તને હાસવતું નથી ન્યા? કે એ બધા એવા જ છે? હા ખરું કહેવાય, ખબર નથી પડતી કે અમારા કરતા વધારે ત્રાસ તો ન્યા આપતા હશે, એટલે જ આ જાતિ નહીં હોય. એનો મતલબ એ કે અમે તો કાંઈ ત્રાસ આપતા જ નથી, હે ને? પાણી લ્યા. ફરી પાછું અરે મેળા મારવાનું બંધ જ કેદી થયું તું કે ફરી પાછું ચાલુ કરવું પડે? દિને રાત આ મેળા સાંભળી સાંભળીને હવે મગજ કામ નથી કરતું, કોઈ રસ્તો નથી પૂછતો કે જીવનમાં ક્યાં જાઉં. બેનબા, કોઈ રસ્તો ન પૂછતો હોય તો એનો અર્થ એવો તો નથી ને કે આ રસ્તે જાય. અરે હાંધી એ વાતનું છે ને, કાંઈક ને કાંઈક સમાધાન હોય જ છે, કાંઈક ને કાંઈક રસ્તો હોય જ છે. આ મરવાથી હું થવાનું છે? તમારી સમસ્યા હલ થઈ જશે. ખબર નહીં પણ વધશે તો નહીં ને? હા હા, બહુ સ્વાર્થી વિચાર કર્યો છો તમે. તમે તો વિચારી લીધું કે હું મરી જાય. હા તમે મરી જાઓ પછી કોઈ બીજાને લગ્ન કરીને લાવશે, એની આરે આવું કરશે. બટા કઈ ન્યાય નહીં મળે. અને બીજી વાત, કે આ મરવા જવાની વાત કરે છે તો તમને આ અમારું ઘર નથી દેખાતું? બટા આ ક્યારથી તું કાયર થઈ ગઈ છો? હું તો આ દિન સુધી એવું માનતી હતી કે તું બહુ હિંમત વાળી છો, અને જેથી હિંમત ખૂટી જાય ને તેથી આ તારી માના દરવાજા ખુલ્લા છે ઘરના. કાં તું ભૂલી ગઈ? માં હું કાયર નથી, આખી દુનિયાને લડવાની તાકાત છે મારામાં, બધાના સવાલોનો જવાબ દઈ શકું એમ છું. પણ હારી હોય ને તો મારા પોતાના જ ઘરથી હું હવે આ બધું સહન કરી શકું એમ નથી, અને તમને બધાને દુઃખમાં રાખીને જીવવાનો કોઈ મતલબ નથી. મહેરબાની કરીને મને જવા દો. ના મીરા, આવું પગલું તો ક્યારેય નહીં ભરવા દઈ તને. તો શું કરશો? એ બધાને પાછા અમદાવાદ જશો ને, બે દિવસ સુધી રીતે રહે, અને ત્રીજે દિવાળી નહીં. અહીંયા અમે તને સમજાવવા આવ્યા છીએ, એને નહીં, એટલે તારે સમજવાનું. અમે અત્યારે જે કહીએ ને એ જ તારે કરવાનું છે. અને આ આ સમજાવવાનો સમજવાનો આ હાંધો એ વખત ગયો, હવે અમે જે નિર્ણય લીધો છે ને એ અમે કરવાના છીએ. આવો તમે અમારી આરે. ભાભી ખોટી લપ ન કરો. મીરા, આ તાર ભાભી કહે છે ને એ હાસી વાત છે. હાલ અમારી આરે. મેં ના પાડીને મમ્મી, નથી આવું મારે. જો બેન, જવા દો મને. મીરા, તું અમારી વાત નહીં માને, અમારે ઉપર વઠઈને જઈશ તું. નહીં માને ને તો અમે ત્રણેય તને લેવા જ આવ્યા છે, ગમે એ રીતે લઈને જાશું. એટલે અહીંયાથી આવવું હોય તોય ભલે, અને ઘરના દરવાજા ખટખટાવીને એને કહીને આવવું હોય તોય ભલે, અમે તારી હારે છીએ. હવે તું વિચારી લે શું કરવું છે. હાલો બેનબા, આજે આ પગલું નહીં ભરો ને તો આખી જિંદગી પસ્તાવો કે તેથી વખત હતો, સમય હતો અને મેં હિંમત ન કરી. હાલો, એટલે કાયરની જેમ જવા કરતા દરવાજો ખટખટાવીને જઈએ. હાલ થઈ ને નિરાજ, મા દીકરાને થઈ ગઈ નિરાજ, હવે શાંતિ. આ હંભરાવા અમને અહીંયા બોલાવ્યા હતા, તમને કીધું છે ને ભલે ગઈ, અમારે એની કઈ જરૂર નથી, અને અમારે નિરાત જ છે. હું કેવું દીકરા? હાવ નિરાત છે. હા મેં તો કઈ કીધું નહોતું જવાનું બાપુ, પણ એને જવું હતું તો પછી આપણે ના થોડી પડે. પણ વયસ જાય ને, એ માણા હતું માણા, સમજ્યા? ગમે વાર નહીં તો હું તો હારી કહેવાય છે, અત્યારે લગી રહી બીજી હોય ને તો કે દુની વહી ગઈ હોય. હું એ જ કેતો હતો, આ બીજી હોત ને તો ક્યારનું વહી ગયું હોત, અને એને વય જ જવું હતું. હા અને હારું થયું વહી ગઈ. હવે મારા સોરાના છે ને મસ્ત છોકરી હારે લગ્ન કરાવી, અને પછી જો આપણા ઘરમાં લીલા લેર, એ પનોતી ગઈ, આપણા ઘરમાંથી પનોતી ગઈ, છોકરી મળશે. તમે બધા હરે રામ હરે કૃષ્ણ આવો. હા હું આવ્યા. આવ્યા સી, ફરી કોઈ દી નહીં આવ્યું, અમે નહીં અને મારા બેન બાપ પણ નહીં. પાસે હું કામ ગુડાણા અહીંયા, અમે કઈ કંકુ ચોખા નાખી ને તમે અહીંયા નોતર્યા તો નહોતા ને. વેવાણ હવે તો કાક શરમ કરો, અમારી ફૂલ જેવી દીકરીનો હું વાંકશે?
કે તમે એની આરે એવું વર્તન કરો છો? બાપ વગરની દીકરી છે એટલે તમે આવી હેરાન કરો છો? બસ ઓળેનો બાપ નથી ને, તેની માં જીવતી છે હજી. હા માં જીવતી છે ને, તો પાછી અહીંયા લઈને હું કામ ગુડાણી? નહોતું ગુડાવું તમારે, આ તમારી સોડીને તમારે ઘેર મોકલી તો દીધી, હવે રાખો તમે, અમાર ન જોઈ ત્યાં જનજણ. આવ્યા છી લેવા જ આવ્યા છી હો, પણ ખાલી એટલું કેવા આવ્યા છી તમને કે આ અમારા ઘરે નહોતી આવતી, આ તમારો કુવો ગુરુ આ થતી, સમજ્યા? એટલે ઈ કે મારી દીકરી આપઘાત કરવા જતી હતી. તમને તો શરમ આવી જોઈ, આપણા સમાજમાં દીકરી મળતી નથી, અને તમને મારી મીરા જેવી બહુ મળી છે, સતાય તમને કદર નથી, અને જમાય તમને તો કયા મોઢે મારે કેવું. હા ભલે અમે ગરીબ સહી, બાપ નથી અમારો, પણ છે ને અમારી બેન છે ને એ અમારા ઘરે હસતી રહેતી હતી, ક્યારે એના મોઢા ઉપર રુદન નથી જોયું. બસ ભાઈ, પથ્થર ઉપર ગમે એટલું પાણી રેડીએ ને તો ઈશ્વર નો થાય, પૂજા માટે હારા કર્મો કરવા પડે. બહુ નડું છું ને તમને, હું તો જાતી જ હતી, આજે વિચારી જ લીધું તું કે જીવ કાઢી જ નાખી, તાણે મારી માં ને મારો ભાઈ આવી ગયા, ખબર નહી આચા દિલથી યાદ કરતા હશે ને, લાગણી હશે, એટલે હું આજે તમારી સામે ઊભી છું. તમે લોકોએ એક દિવસ એવો નથી મૂક્યો કે જેથી મને સંભળાયું ન હોય કે હું વાંજણી છું. હું તમારા ઘરમાં એક વારસદાર નથી આપી શકતી બા, ખરેખર તમારી જાતને એકવાર પૂછી જોવો ને કે આ જે કાંઈ થઈ રહ્યું છે એમાં મારો એકનો જ વાંક છે. તમારો દીકરો 50% ભાગીદાર નથી, મા બાપ બનવું એ ઈશ્વરના હાથની વાત છે, એ ઘરે જ હાજી હોય. મારા કે તમારા દીકરાના હાથમાં નહોતું, અરે એવું કોણ કહેશે કે જન્મ દેવાથી જ મા બાપ થાય છે? અનાથાશ્રમમાંથી બાળક લઈ આવીને મોટું કરાવીને એવો મા બાપ તેનો પ્રેમ જ જાગતો હોય તો ઘણા બાળકો છે, અને મા બાપની જરૂર છે, પરિવારની જરૂર છે. કેમ કોઈ દેવો વિચાર નો આવ્યો કે એક અનાથાશ્રમમાંથી બાળક લઈ આવી, કુટુંબ પરિવારમાંથી ગમે આવી એક બાળક લઈ આવી, એને મોટું કરીને ઘરમાં વારસદારનું નામ દઈ, આ તો બાના મળે તમને, કોકની દીકરીઓને હેરાન કરવાના. વેવાણ, એક સમયે કસાઈને પણ સામેવાળા વ્યક્તિ પર દયા આવે, પણ તમે તો કસાઈ કરતા જાય વાસો. બેનબા, સારું છે કે તમારા ઘરે કોઈ સંતાન નથી, જો સંતાન હોત ને આવી કપાતર પાકત તો આના કરતા તો સારું છે ને. હાલો હું કહી છે તમને કે તમે વાંજ્યા છો, આવો દીકરો જન્મે કે આવું સંતાન જન્મે ને એની કરતા તો વાંજ્યા રહેવું સારું. અને આ બધું કોના ડરથી? સમાજના ડરથી. હે, સમાજ મને આમ કે છે, સમાજ મને તેમ કે છે, એટલા માટે જ ને. તો સમાજે તમને એમ કેમ ન કીધું કે દીકરીને ત્યાં સુધી હેરાન ન કરાય કે એને મરવા પર મજબૂર કરી દઈએ? અરે મીરાબો, તમે એમ કહો છો કે અને અનાથાશ્રમમાંથી કોક સંતાને લઈ આવાય? અરે અરે આ નરાધમો તો આ હગી દીકરી આ ઊભી છે એ મીરાને ન હસી હોય ક્યાં તો એ પારકરે હું હસવાના? અરે કુવો તમારે નહીં, કુવો તો આ બે મા દીકરાને પૂરવો જોવે, મરી જવું જોવે. આવો વેવાઈ, એમાં તમારો કાંઈ વાત નથી, તમે તો ભોળા માણસ છો, પણ વાત તો બેયનો છે. આ તો તમને ખાલી કેવા આવ્યા હતા, પણ અમે મારી દીકરીને અહીંયા રાખવા નથી માંગતા. અમે અત્યારે જ આ સમયે અમારી દીકરીને પાછી લેવા આવ્યા છીએ. મને માફ કરી દો, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, મેં આ સુધી મીરા વહુને બહુ ખોટું કર્યું, મને સમજાઈ ગયું છે કે હું વહુને બહુ સમજી ન હતી. ના રે ના, આટલી વાતમાં થોડું સમજાય તમારે? આટલા વર્ષ વયા ગયા, અમે સમજાવ્યું, આમણે સમજાવ્યું, આમણે સમજાવ્યું તો તમને ન સમજાણું, હવે આ એકમાં તમને સમજાઈ ગયું? બે
બેનબા, કૂતરાને પૂસડીને તમે જમીનમાં દાટીને રાખો ને, એ ગમે એટલા વરા વયા જાય, કૂતરાની પૂસડી બાકી તે બાકી જ રહેવાની છે. જો કદાચ સુધરી જાય ને તો એક દી, બે દી, છ મહિના પછી તો ફરી હતું એનું એ. હાલ બટા, આ લોકોના મોઢે કઈ લાગવા જેવું નથી. આપણે હાલ આપણા ઘરે ક્યાંય નથી જવું તારે, માફ કર દે મને. હવે ક્યારેય તને ઘરમાં કોઈ હેરાન નહીં કરે. કઈરા માફ, તમને હું હાચા હૃદયથી માફ કરું છું કે તમે મારી આરે જે કર્યું એના માટે ઈશ્વર તમને માફ કરે. પણ મારા પછી જેથી લગ્ન કરો ને, જોઈ વિચારીને કરજો. આપણા સ્વાર્થ હાટું કોઈને હેરાન કરવું ને, એ દુનિયાનું સૌથી મોટું પાપ છે. અને એવું સમજો કે તમારા આ ગામનો કૂવો છે ને, એ મીરાએ બુરી દીધો. જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્ર? હું છું આદિત્ય ગોંડલિયા. અને હું મીરા આહિર. અમારા આવા અવનવા વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ એટલે કે ડીકે ડિજિટલ એને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું બિલકુલ નહીં ભૂલતા. થેન્ક યુ.